ઉપલેટાના વાડલા રોડ ઉપર મોજ બે ડેમનું સિંચાઈ માટે 6 કિલોમીટર લાંબી કેનાલ પસાર થાય છે, જેમાં 100 થી 200 ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને હાલાકી વેઠવી પડે છે, કારણ કે અવારનવાર કેનાલના પારા તૂટી જવાથી સર્વિસ રોડનું ધોવાણ થઈ જાય છે અને ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી ખેતરનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જાય છે. આ કેનાલમાં કોઈ જાતની સાફસફાઈ કરવામાં આવતી નથી અને કેનાલમાં ગાબડા પડી ગયા છે. કેનાલના પારા તૂટી ગયા છે પણ સરકાર દ્વારા કોઈ પણ ધ્યાન દેવામાં આવતું નથી. દર વર્ષે ખેડૂતો દ્વારા સાફસફાઈ કરવામાં આવે છે. ખેડૂતોએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપેલ નથી. કેનાલોમાં પાણી છોડવામાં આવે છે તે ખેતરો સુધી પાણી પહોંચતું નથી, કારણ કે કેનાલની અંદર અને બંને બાજુએ વૃક્ષો, સોડ, ખંડ અને ગાંડા બાવર ઉગી નીકળે છે, જેથી ખેડૂતોએ જાત મહેનત કરવી પડે છે. ખેડૂતોએ જવાબદાર તંત્ર, સરકાર, ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરવા છતાં આનું નિરાકરણ આવેલ નથી, જેથી આજરોજ ખેડૂતો દ્વારા પોતાને હાથે જ કેનાલો સાફ કરવાનું કામ કરેલ હતું. ખેડૂતો ખેતરમાં પાકની વાવણી કરે કે કેનાલો સાફ કરે, ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વ્યવસ્થા ઠાલવી હતી. આનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતો દ્વારા ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કાનભાઈ સુવાજીયા, ડેશ ટીવી, ઉપલેટા.